નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓક્ટોબર મહિનાના કરંટમાં વધારે આગળ વાત કરીએ સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સની અંદર પહેલા નંબરે કેરળ રાજ્ય આવેલું છે વિદ્યાર્થી મિત્રો નીતિ આયોગ દ્વારા આવું શાળા શિક્ષણ ગુણવત્તા સૂચકાંક એટલે કે સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ બહાર પાડવામાં આવતો હોય છે આ ઇન્ડેક્સને અલગ અલગ ત્રણ પ્રકારની શ્રેણીમાં બહાર પાડવામાં આવે છે એક તો છે કેન્દ્ર શાસિત પ્રદેશો અને બીજું રાજ્યો રાજ્યોમાં બે અલગ શ્રેણી પાડેલી છે એક નાના રાજ્યો અને બીજા મોટા રાજ્યો તો તે અંતર્ગત વિદ્યાર્થી મિત્રો મોટા રાજ્યોની શ્રેણીમાં કેરળ એ સૌથી પહેલા નંબર પર ઓલ ઓવર રહેલું છે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચંદીગઢ એ પ્રથમ ક્રમાંકે રહ્યું છે સાથે જ વાત કરીએ તો મોટા રાજ્યોમાં બીજા નંબર ઉપર તમિલનાડુ અને ત્રીજા નંબરે હરિયાણા રહેલું છે સાથે જ નાના રાજ્યોની વાત કરીએ તો પહેલા નંબર ઉપર ત્રિપુરા અને બીજા નંબર ઉપર અરૂણાચલ પ્રદેશ રહેલું છે ત્રીસ જેટલા માનાંકોના આધાર ઉપર આ સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે જેની સૌ પ્રથમ વખત શરૂઆત એ વર્ષ બે હજાર સોળ સત્તરમાં થઈ હતી વાત કરીએ નીતિ આયોગની તો નીતિ આયોગ એ ભારત અને ભારત એટલે કે ભારતની રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર એટલે સંઘ માટે વિચાર કરનારી એક ભારત સરકારની અગત્યની થિંક ટેન્ક છે આર્થિક નીતિ નિર્માણની પ્રક્રિયામાં આ અભિગમનો ઉપયોગ કરી અને પંદર વર્ષનો રોડમેપ સાત વર્ષનું વિઝન સ્ટ્રેટેજી એક્શન પ્લાન ડિજીટલ ભારત અટલ ઇનોવેશન તબીબી શિક્ષણ કૃષિ સુધારણા કૃષિ પેદાશ માર્કેટિંગ કૃષિ માર્કેટિંગ અને રેન્કિંગ ખેડૂત મૈત્રીપૂર્ણ સુધારણા સૂચકાંક રાજ્ય સરકારો માટે રેશનાઇઝેશન કેન્દ્રની પ્રાયોજિત યોજનાઓ મુખ્યમંત્રીઓના પેટા જૂથ સ્વચ્છ ભારત અભિયાન આ તમામ પ્રકારના કાર્યો એ નીતિ આયોગના કારણે આટલા વર્ષો દરમિયાન શક્ય બન્યા છે નીતિ આયોગનું ફૂલ ફોર્મ હોય છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા વિદ્યાર્થી મિત્રો બહુ બધી પરીક્ષાઓમાં અત્યાર સુધીમાં ફોર્મ પૂછાયું છે યાદ રાખવું જેની રચના એક જાન્યુઆરી બે હજાર પંદરના રોજ કરવામાં આવી હતી અને વાત કરીએ તેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેના અધ્યક્ષ હોય છે એટલે કે ભારતના વડાપ્રધાન એ હંમેશા નીતિ આયોગના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે ઉપાધ્યક્ષ તરીકે શ્રી રાજીવકુમાર છે અને અત્યારે સીઓ તરીકે શ્રી અમિતાભ કાંત કાર્ય કરી રહ્યા છીએ વાત કરીએ ગુજરાતની અંદર આંતરરાષ્ટ્રીય સર્પસદંશ સંશોધન સંસ્થાની સ્થાપના કરવામાં આવી તે અંતર્ગત વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં માત્ર ચેન્નાઈની અંદર આવી એક સર્પદંશ સંશોધન સંસ્થા આવેલી હતી તેની જગ્યાએ હવે આપણા વન અને પર્યાવરણ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાએ નવી જાહેરાત કરી છે કે વલસાડના ધરમપુરની અંદર પણ આંતરરાષ્ટ્રીય સર્પદંશ સંશોધન સંસ્થાની સ્થાપના કરવામાં આવશે વાત કરીએ કેવડીયા ખાતે ભારતનું પ્રથમ નેશનલ બિલ્ડિંગ સર્ટિફિકેટ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ મેળવનારું સ્ટેશન બનાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો કેવડીયા સુધી બત્રીસ કિલોમીટરની નવી રેલવે લાઇન નાખી અને ડભોઈથી યાણો આગળની નવી ગેજ પરિવર્તનની સાથે આ લાઇન નાખવામાં આવશે જે અંતર્ગત રેલવે અધિકારી વાત કરી હતી કે આ કેવડીયા એ દેશનું સૌથી પહેલું ગ્રીન બિલ્ડીંગ સર્ટિફિકેટ મેળવનારું સ્ટેશન બનશે જે વીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે સાથે દિવ્યાંગો માટે વ્હીલચેર લિફ્ટ એસ્કેલેટર અને ફ્રેન્ડલી શૌચાલય પણ બનાવવામાં આવશે સાથે જ આ બિલ્ડિંગમાં એસી રૂમ અને ઇન્સ્યુલેટેડ ગ્લાસ અને લોકલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે જેથી લોકલ બજારોને પણ પ્રોત્સાહન મળી શકે સાથે જ આ બિલ્ડિંગના ધાબા ઉપર બસો કિલો વોટ વીજળીની ઉત્પન્ન કરવા માટેની સોલર પેનલ પણ લગાવવામાં આવશે આ સાથે જ રેન વોટર હાર્વેસ્ટિંગ અને ઇરીગેશનની ટેકનોલોજી શ્રેષ્ઠ સુવિધાઓ હેઠળનું એક વોટર મેનેજમેન્ટ પ્લાન્ટ પણ આની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવશે વાત કરીએ પ્રકાશ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું તે અંગેની વિદ્યાર્થી મિત્રો આ પ્રકાશ પોર્ટલનું લક્ષ્ય છે કોલસા સપ્લાય અને તમામ હિસ્સેદારો કોલસા સપ્લાય માટે ઉર્જા મંત્રાલય કોલસા મંત્રાલય કોલ ઇન્ડિયા રેલવે એન્ડ પાવર યુટીલીટીઝ આ બધા વચ્ચે સારું સંકલન સ્થાપવા માટે અને આ બધાની વચ્ચેનો એક ડેટા જે છે એ ડેટા શેર કરવા માટે પીડીએફ અને એક્સેલ ફાઇલના ફોર્મેટની અંદર આ પ્રકાશ નામનું નવું પોર્ટલ ઉપલબ્ધ કરાવવામાં આવેલું છે વાત કરીએ દેશની સૌથી પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસની વિદ્યાર્થી મિત્રો રેલવેના પ્રાઇવેટાઇઝેશનની યોજના સરકાર તબક્કાવાર આગળ વધારી રહી છે તે અંતર્ગત ભારતની સૌથી પહેલી પ્રાઇવેટ ટ્રેનને લોન્ચ કરવામાં આવી છે તેજસ જેની શરૂઆત થઈ ગઈ છે સીએમ યોગી આદિત્યનાથે આ ટ્રેનની શરૂઆત કરી હતી આ ટ્રેન આઈઆરસીટીસી કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવશે આ ટ્રેનની વિશેષતા એ છે કે આ ટ્રેન એક પ્રાઇવેટ માધ્યમથી ચાલતી ટ્રેન છે સાથે સાથે આ ટ્રેનમાં જો મોડી પડશે તો તેના મુસાફરોને એક કલાક મોડી પડશે તો સો રૂપિયા અને બે કલાક મોડી પડી તો અઢીસો રૂપિયા પાછા આપવામાં આવશે એટલે કે રિફંડ તરીકે પણ આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આ ટ્રેનમાં પચીસ લાખ રૂપિયાનો એક્સિડેન્ટ ઇન્સ્યોરન્સ અને એક લાખ રૂપિયાનો લગેજ ઇન્સ્યોરન્સ પણ યાત્રીઓને આપવામાં આવશે આ ટ્રેન આપ અહીંયા જોઈ શકો છો ભારતની સૌથી પહેલી પ્રાઇવેટ ટ્રેન જે લખનૌથી દિલ્હી તરફ દોડશે છે તેજસ સાથે વાત કરીએ આઈએનએસ નીલગીરીના લોન્ચિંગ અંગેની તો તાજેતરની અંદર સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ દ્વારા મુંબઈ ખાતે તેનું લોન્ચિંગ કરવામાં આવેલું છે પ્રોજેક્ટ સત્તર અંતર્ગત બનેલું તે નેવીનું સૌથી પહેલું સ્ટીલ્થ યુદ્ધ જહાજ છે વિદ્યાર્થી મિત્રો વધુ અદ્યતન સ્ટીલ્થ સુવિધાઓ અને સ્વદેશી શસ્ત્રો અને સેન્સર પણ તેની અંદર નાખવામાં આવ્યા છે આ ઉપરાંત ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા ઇન્ડિયન નેવીના સૌથી મોટા ડ્રાયડોક એરક્રાફ્ટ કેરિયર ડોકનું પણ મુંબઈ ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું ડ્રાયડોક એ સામાન્ય રીતે જહાજને બાંધવામાં અને તેને રિપેર કરવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે તો યાદ રાખશો આઈએનએસ નીલગીરીનું લોન્ચિંગ કરવામાં આવ્યું કઈ જગ્યાએથી તો મુંબઈથી આપ અહીંયા આઈએનએસ નીલગીરીને પણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના વધારે વિડિયો જોવા હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર અહીંયા ક્લિક કરી અને આ પ્રકારના વીડિયો મેળવી શકો છો સાથે જો આપ અમારી એપ યુઝ કરો છો તો તો કોઈ પ્રશ્ન નથી પણ આ એપ યુઝ કરી અને આપ આવા બીજા ઘણા બધા પણ વીડિયો મેળવી શકો છો તાજેતરની અંદર ચર્ચામાં આવેલી આ અગત્યની ઘટના સચિન તેંડુલકરને સૌથી વધારે અસરકારક સ્વચ્છતા એમ્બેસેડરનો એવોર્ડ મળેલો છે વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયા ટુડે જૂથ દ્વારા આયોજિત સફાઈની કામગીરીની અંદર બે હજાર ઓગણીસમાં સચિન તેંડુલકરે સૌથી અસરકારક સ્વચ્છતા એમ્બેસેડરનો એવોર્ડ એનાયત કરાયો છે સચિન તેંડુલકરની પસંદગી કરવામાં આવી તેની પાછળ તેની પ્રસિદ્ધિ અને લોકપ્રિયતાનો પણ ઉપયોગ ભારતને સ્વચ્છ બનાવવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે કર્યો છે વર્ષ બે હજાર ચૌદમાં પીએમ મોદીએ તેમણે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નામાંકિત કર્યા હતા અને મિશન ટ્વેન્ટી ફોરની શરૂઆત કરવામાં આવી હતી જેનો હેતુ મુંબઈના પૂર્વ વોર્ડની ગુણવત્તાને સુધારવાનો હતો માનવ વિકાસ અહેવાલમાં મુંબઈને સૌથી નીચો ક્રમ આપવામાં આવ્યો હતો અને આ કારણથી તે સુધારવાનો હેતુ હતો આ એવોર્ડ એ ક્લીન ઇન્ડિયા સ્વચ્છતા અભિયાન ચેમ્પિયનને ઉજવવા ઇન્ડિયા ટુડે જૂથની સૌથી પહેલી પહેલ છે અને આ એવોર્ડના સમાવેશ કરી તો સ્વચ્છ ગામ સ્વચ્છ ધાર્મિક સ્થળ સ્વચ્છ રેલવે સ્ટેશન અને સ્વચ્છ શહેરનો સમાવેશ કરવામાં આવેલો છે વાત કરીએ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સંવેદનશીલ સરકાર અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓ માટે કરવામાં આવેલી કેટલીક અગત્યની જાહેરાતો અંગેની તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં દિવ્યાંગોને જે દિવ્યાંગ પ્રમાણપત્ર માત્ર જિલ્લાના મુખ્ય મથકે અથવા તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ ઉપલબ્ધ થતું હતું તેની જગ્યાએ હવે રાજ્યભરની બાવીસ નવી મેડિકલ કોલેજોની અંદરથી પણ તે ઉપલબ્ધ કરવામાં આવશે સાથે જ દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત સરકાર દ્વારા અલાયદુ આખું એક દિવ્યાંગ નાણાં વિકાસ નિગમ પણ શરૂ કરવામાં આવશે અને આ સિવાય દિવ્યાંગ વેલફેર કમિશનરની પણ નિયુક્તિ કરી અને ગુજરાતના દિવ્યાંગોનો શ્રેષ્ઠ સમય લાવી શકાય તેનો પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે સાથે જ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો દિવ્યાંગ બાળકો માટે સાથે જ બાળ સંભાળ ગૃહના નિરાધાર તેમજ અન્ય બાળકો માટે વ્યક્તિદીઠ પ્રતિમાસ રૂપિયા પંદરસોથી જે સહાય આપવામાં આવતી હતી તે વધારી અને બે હજાર એકસોને સાહીઠ રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ વાત કરીએ તો ગુજરાતમાં હાલ વ્યક્તિદીઠ દસ હજાર રૂપિયા દિવ્યાંગ સાધન સહાય અંતર્ગત આપવામાં આવે છે જે દિવાળી પછી નવા વર્ષના બોનસ સ્વરૂપે વીસ હજાર રૂપિયા ગુજરાત સરકારે કરી દીધા છે અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે સંવેદનશીલ ગુજરાત સરકાર શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે બીજી આગળ વાત કરીએ તો ભુવનેશ્વરની અંદર વિશ્વ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ ઓગણચાળીસમાં વિશ્વ કવિ સંમેલનના આયોજન અંતર્ગત ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ આ અંતર્ગત ભાગ લીધો હતો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના વિશ્વ કવિ સંમેલનનું આયોજન કરનારી સંસ્થા છે ડબલ્યુએસી એટલે કે વર્લ્ડ એકેડેમી ઓફ આર્ટસ એન્ડ કલ્ચર એટલે કે વિશ્વ કલા સંસ્કૃતિ અકાદમી વિદ્યાર્થીઓ આ પરિષદની થીમ એ કવિતાઓ દ્વારા સહાનુભૂતિ એટલે કમ્પસન થ્રુ પોએટ્રી રાખવામાં આવી છે કવિતાઓ દ્વારા શાંતિ અને ભાઈચારો અને પ્રોત્સાહન પ્રકાશિત કરવા માટે વિશ્વભરની અંદર શાંતિની સ્થાપના કવિતાઓ માધ્યમથી કેવી રીતે કરી શકાય તે માટે આ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે વિદ્યાર્થીઓ વિશ્વ કવિ કોંગ્રેસની શરૂઆતની વાત કરીએ તો તે નાઇન્ટીન સિક્સટી નાઇનમાં હતી અને વિશ્વ કવિ સંમેલન એ સૌથી પહેલી વખત ફિલિપીન્સના મનીલા ખાતે યોજવામાં આવ્યું હતું